શું થયું આજે દેશ દુનિયામાં, શું છે કોરોના અપડેટ, કેવી રહી રાજકીય હલચલ, જાણવા માટે જો લોકસત્તાના સ્પેશિયલ બુલેટિન ને. વડોદરામાં ગત રોજ વરસેલ તોફાની વરસાદને લઈ 2 ડઝનથી વધુ વૃક્ષો ધરાશાયી, કાર અને 2 ટુ વ્હીલર દબાયા. તો વડોદરા કોર્પોરેશનના વિવિધ વિભાગો વચ્ચે સંકલનના અભાવના કારણે લોકો રોગનો ભોગ બન્યા, કોંગ્રેસનો હોબાળો. વડોદરામાં આજે કલેક્ટર કચેરી ખાતે ખેડૂતોના વિવિધ પ્રશ્નો મુદ્દે ભારતીય કિસાન સંઘ દ્વારા હલ્લાબોલ. શિક્ષકો સામે ઝૂકી ગુજરાત સરકાર. ગુજરાતની પ્રાથમિક શાળામાં 8 કલાકની ફરજના નવા પરિપત્રનો શિક્ષકોએ વિરોધ કરતા સરકારને રદ કરવો પડ્યો. તો આગામી 3 દિવસ સમગ્ર રાજ્યમાં ભારે વરસાદની આગાહી. છેલ્લા 24 કલાકમાં 163 તાલુકામાં મેઘમહેર. તો ગુજરાતમાં ફેસ રેકોગ્નાઇઝેશન એપ્લિકેશન પ્રોજેક્ટ મંજૂર થતા પોલીસ એક ફોટો ક્લિક કરીને આરોપીનો તમામ ઇતિહાસ જાણી શકશે. હવે ગુનેગારો છટકી નહીં શકે. રાજ્યમાં રોગચાળો બેકાબુ થતા દર્દીઓથી હોસ્પિટલ ઉભરાઈ. ડેન્ગ્યુ ચિકનગુનિયા સહિતના કેસમાં ધરખમ વધારો નોંધાયો. વલસાડમાં કરોડો રૂપિયાની સિગરેટની ચોરી, પોલીસ તપાસમાં થયો મોટો ઘટસ્ફોટ. જામનગરમાં રખડતા ઢોરોનો આતંક, ઘરમાં ઘૂસીને બાળકનું ગોળિયું ખેંચીને લઈ ગયું. તો એશિયાની સૌથી મોટી અમદાવાદ શહેરની સિવિલ હોસ્પિટલમાં શોર્ટ સર્કિટના કારણે આગ, દર્દી અને ડોક્ટરોનું દિલ ધડક રેસ્ક્યુ કરાયું. તો નવરાત્રીને મંજૂરીના હાજી ઠેકાણા નથી ત્યાં ડાન્સ ગ્રુપ થયા એક્ટિવ. નવસારીમાં એક છત નીચે ટોળું ભેગું કરી ગરબા કરાયા. તો ગુજરાતના હવે વાગશે મ્યુઝિક પાર્ટી અને ડીજે બેન્ડ. કોર કમિટીની બેઠકમાં અંતિમ નિર્ણય લેવાશે. તો મુકેશ અંબાણી પાસે સચિન વાજે ખંડણી વસૂલવા માંગતો હતો, એનઆઈએની ચાર્જશીટમાં સ્ફોટક આરોપ. ફારૂક અબ્દુલ્લાના તાલિબાન પાસેથી સારા શાસનની આશા, નિવેદન મુદ્દે ભડક્યું ભાજપ. તો દેશનું જ નહીં આખી દુનિયાનું ભગવાકરણ થવું જોઈએ, મધ્યપ્રદેશના મંત્રી ઉષા ઠાકોર. હરિયાણામાં સચિવાલયનો ઘેરાવો કરનાર ખેડૂતો હવે હટવા તૈયાર નથી, ગઈકાલ રાતથી ધરણા. મધ્યપ્રદેશના છિંદવાડા જિલ્લામાં વાર્ષિક ગોજમાર મેળા દરમિયાન પરંપરાના નામે ફરી એક વખત પથ્થરમારો, 400 લોકો ઘાયલ. કેન્દ્ર સરકારની ખેડૂતોને ભેટ, રવિ પાકના MSPમાં વધારો. તો મધ્યપ્રદેશના યુવાનોને પાર્ટી સાથે જોડવા માટે બાલ કોંગ્રેસની રચના થશે, ભાજપે કહ્યું. બાળકોને ભણતરથી વિમુખ કરવા યોગ્ય નથી. ઉત્તરાખંડના રાજ્યપાલ બેબી રાની મૌર્યએ આપ્યું રાજીનામું, યુપી ભાજપમાં મહત્વની જવાબદારી અપાયાની ચર્ચા. તો સુસાઇડ બોમ્બર્સ તૈયાર કરનાર હવે અફઘાન ઇન્ટેલિજન્સ એજન્સીનો ડેપ્યુટી હેડ. ક્લાઇમેટ ચેન્જથી 10 કરોડ અમેરિકન પર ખતરો, જો બાઇડનની ચેતવણી. તો 14 સપ્ટેમ્બરે લોન્ચ થશે iPhone 13. એપલે ઇવેન્ટની તારીખ કરી જાહેર. તો શિખર ધવને લીધા છૂટાછેડા, પત્ની આયેશા સાથેનો 9 વર્ષનો લગ્ન સંબંધ તૂટ્યો. દેશ દુનિયાની અનેક ખબરો જાણવા જોતા રહો લોકસત્તાના સ્પેશિયલ બુલેટિનને. તમે અમારા આ વિડીયોને જો YouTube પર જોઈ રહ્યા હોવ તો તરત જ અમારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરો અને નવા વિડીયોના અપડેશન માટે બેલ આઇકન દબાવવાનું ભૂલશો નહીં. જો તમે અમારો આ વિડીયો Facebook પર જોઈ રહ્યા હોવ તો અમારા Facebook પેજને જરૂર લાઇક કરો. વધુ અપડેટ માટે લોકસત્તાની વેબસાઇટને વિઝિટ કરવાનું ભૂલશો નહીં.